समाचारों खेड़ाथी सामे आवी रह्या छे, ज्यां ठासरामां भंगारना गोडाउनमां आग लागी छे। आगमां एक ट्रेक्टर, एक गाड़ी अने एक रिक्षा बळीने खाक थई गया छे। आगनी साथे धड़ाकाभेर अवाजथी लोको हैरान परेशान थई गया हता। जो के आग हाल रहेणाक विस्तारमां पण प्रसरे तेवी शक्यताओ व्यक्त करवामां आवी रही छे। आगने काबूमां लेवाना प्रयत्नो चालू छे। खेड़ा एक ठासराना भंगारना गोडाउनमां आगनी घटना सामे आवी रही छे। हवे आपणे दृश्य बतावी रह्या छे, जेने जोईने अंदाजो लगावी शकाय कि आग केटली हदे भयानक स्वरूप धारण करी शके छे। आ अंगे वधु माहिती अमारा संवाददाता योगिंदरजी आपी रह्या छे। योगिन, ठासरामां एक भंगारना गोडाउनमां आग लागवाना समाचारो छे, खासो एवुं नुकसान पण थयानो અણસાર લગાવવામાં આવી રહ્યો છે, જાણવા માંગે છું હાલ શું પરિસ્થિતિ છે ત્યાં આગને કારણે। जी जेनो आग भीषण आग लागी छे, जेना कारणे आगमां एक ट्रेक्टर, एक रिक्षा अने एक स्कूटर जेवा वाहनो बळीने खाक थई गया छे। आ भंगारनो वाड़ो छे जे रोड उपर ज आवेलो छे। आमां धीरे धीरे आग लागी हती सवारना समये, परंतु जे संचालक छे तेने कोई काळजी नहीं लेता आगे तेमां भीषण स्वरूप अत्यारे लई लीधुं छे। हाल डाकोर अने ठासराना बे फायर ब्रिगेड अत्यारे घटनास्थळ पर पहोंची गया छे अने आग पर काबू मेळवा प्रयास करी रह्या छे। परंतु भंगारना वाड़ामां मोटी मात्रामां प्लास्टिकनो जत्थो होवाने कारणे तेमज अन्य कचरो होवाने कारणे आग पर काबू मेळवो खूब ज मुश्किल बन्यो छे। ચોક્કસથી નડિયાદથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવવામાં આવી છે અને ફાયર બ્રિગેડના અધિકારીઓને ખૂબ જ જહેમત ઉઠાવવી પડશે તેવી સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે। યોગીન, આસપાસમાં રહેણાંક વિસ્તાર છે અને તેમાં પણ આગ પ્રસરે તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે, જાણવા માંગે શું શું આવેલું છે આસપાસના વિસ્તારોમાં અને કેટલી હદે આ સંભાવના છે? હજી ઘણા જે ગોડાઉન જે ભંગારનો તેની આસપાસ ઝુંપડપટ્ટી વિસ્તાર છે, જે કંતાન અને પતરાથી બાંધેલી ઝુંપડપટ્ટીઓ છે। મોટી આગ હોવાના કારણે, પવનના કારણે હવે આ આગ આજુબાજુના ઘરોમાં પણ પ્રસરે તેવી શક્યતાઓ છે। હાલ તો ફાયર બ્રિગેડની જે બે ગાડીઓ સ્થળ પર પહોંચી છે તેઓની પ્રાથમિક કાર્યવાહી આગ ઓલવવા કરતા આગ જે આજુબાજુના રહેણાંક વિસ્તારમાં ના પ્રસરે તે કરવાની છે। ત્યારબાદ જો ત્યાંથી આગને ધીમે ધીમે કાબૂમાં લે છે તે પ્રકારની કામગીરી ફાયર બ્રિગેડે અત્યારે હાથ ધરી છે। જી બિલકુલ, યોગેન, જાણવા માંગે છું શા કારણે આગ લાગી તે વિશે કોઈ જાણકારી સામે આવી શકી છે? અમારી સ્થાનિકો સાથે વાત થઈ છે, જેના એ લોકોનું કહેવું છે કે ત્યાં જે ભંગારના વાડામાં જે લોકો કામ કરતા હોય છે મજૂરો, તેમાં કોઈ મજૂરોએ બીડી પીને કે એવો કોઈ જો કોઈ તળકતો પદાર્થ ફેંકી દીધો હોય તેના કારણે આગ લાગી હોવાની શક્યતા છે, અથવા તો કોઈ શોર્ટ સર્કિટ થયું હોય તેના કારણે પણ આગ લાગી હોય તેવી શક્યતા છે। અત્યારે હાલ કોઈ ચોક્કસ કારણ આગ લાગવા વિશે જાણવા મળ્યું નથી। અત્યારે હાલ જે કારણો છે તે માત્ર ચર્ચાઈ રહ્યા છે। બિલકુલ યોગીન, વધુ માહિતી માટે સંપર્કમાં રહીશું, હાલ આભાર। તો સંવાદદાતા યોગીન્દરજી જોડાયા હતા। ઠાસરામાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે, જો કે અહીં સૌથી વધારે ચિંતાનો વિષય એ છે કે જે ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે તેની આસપાસમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, જેના કારણે આ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે।